હે એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. તો આજે હું તમને યુનિવર્સિટીની એક્ઝામમાં પેપરમાં લાંબા ક્વેશ્ચનનો જવાબ કઈ રીતે લખી શકાય તેના વિશે સમજાવીશ. જે આપણને 14 માર્કનો જે ક્વેશ્ચન પૂછાય છે એનો આન્સર વ્યવસ્થિત રીતે કઈ રીતે લખી શકાય અને વધુ માર્ક્સ કઈ રીતે મેળવી શકાય એ ક્વેશ્ચનના આન્સરમાં એના વિશે હું તમને કહીશ. તો આપણે જોઈએ તો સપોઝ કે તમને 14 માર્કના ક્વેશ્ચનમાં ધ્યાન એટલે શું, ધ્યાનની વ્યાખ્યા આપી, ધ્યાનનું સ્વરૂપ કે લક્ષણ સમજાવો એવો પ્રશ્ન પૂછાણો છે. તો એ પ્રશ્નનો જવાબ આપણે વ્યવસ્થિત રીતે કઈ રીતે લખી શકાય જો એનું એક્ઝામ્પલ મેં અહીં બતાવ્યું છે. તો સૌથી પહેલાં તમારે જે ક્રમ હોય એ ક્રમ લખવાનો રહેશે આન્સર કરીને, કે ભાઈ આન્સર ફર્સ્ટ, પછી નેક્સ્ટ મુદ્દાઓ તમે જોઈ શકો છો. મુદ્દાઓ તમારે જે ક્વેશ્ચનમાં અંદર કયા કયા પોઈન્ટ્સ એક્સપ્લેન કરવાના છે એ બધા પોઈન્ટ્સને લખવાનું. તો આપણે પહેલાં પ્રસ્તાવના લખશું, એટલા માટે પ્રસ્તાવનાનો મુદ્દો, પછી ધ્યાનની વ્યાખ્યાઓ, ધ્યાનનું સ્વરૂપ કે લક્ષણ અને ઉપસંહાર. એવી રીતે જેટલા પોઈન્ટ્સ તમારે ક્વેશ્ચનમાં એક્સપ્લેન કરવાના એ બધા પોઈન્ટ્સ આપણે મુદ્દાઓમાં લખશું. મુદ્દાઓ લખ્યા પછી નેક્સ્ટ તમારે પ્રસ્તાવનાનું મોટા અક્ષરે ટાઇટલ મારવાનું અને પછી તમારે પ્રસ્તાવના લખી નાખવાની. તો પ્રસ્તાવના કેટલા પેજની હોવી જોઈએ? એક પેજની માથે નાનો એક પેરેગ્રાફ એટલી તો તમારે પ્રસ્તાવના કમ્પલસરી લખવી પડે છે, જેથી કરી તમારી તમારા માર્ક્સ તમને મળી રહે. તમે થોડુંક વધુ એક્સપ્લેન કરશો અને સારી રીતે એક્સપ્લેન કરશો એટલે તમને વધુ માર્ક્સ મળશે. અને પ્રસ્તાવનાની અંદર કે આખા ક્વેશ્ચનની અંદર અક્ષર વચ્ચે જગ્યા રાખવી ખૂબ જ જરૂરી છે, એટલે જેથી કરી જે સુપરવાઇઝર પેપર ચેક કરે એને વાંચવામાં કંઈક મજા આવે. તમે જોઈ શકો છો મેં બે અક્ષર વચ્ચે સ્પેસ મૂકીને જ લખ્યું છે, જેથી કરી તમારા હેન્ડરાઇટિંગ પણ સારા દેખાય. તો હવે અમુક લોકોને પ્રશ્ન થાય છે કે આટલી લાંબી પ્રસ્તાવના કઈ રીતે લખવી? તો એમાં કંઈ મૂંઝાવવાનું જરૂર નથી, એ ટોપિકને રિલેટેડ પણ તમે ઇન્ફોર્મેશન પ્રસ્તાવનામાં લખી શકો છો. એવું નથી કે તમે તમારી ટેક્સ્ટ બુકમાં હોય એ જ લખવું જરૂરી છે, પણ એને રિલેટેડ પણ તમે લખી શકો છો. તો હવે નેક્સ્ટ આપણે લખશું, તો તમે જોઈ શકો છો અહીં મેં 3-4 વ્યાખ્યા લખી છે. તો ગમે તે કોન્સેપ્ટના ક્વેશ્ચન હોય એટલીસ્ટ તમારે 3-4 વ્યાખ્યા લખવાની, જેથી કરી તમારું આખું એક પેજ કમ્પ્લીટ થઈ જાય. તો એટલી એ પ્રમાણે તમારે પ્રિપેર કરવાની. તો એક લાસ્ટ પોઈન્ટ છે એ ખૂબ જ મહત્ત્વનો છે કે ડેફિનેશન લખ્યા પછી એક પેરેગ્રાફ તમારે લખવાનો રહેશે, એને કહેવાશે વ્યાખ્યાનું વિશ્લેષણ. જો તમે વ્યાખ્યાનું વિશ્લેષણ લખશો ને તો પેલો જે સુપરવાઇઝર હશે ને એને ખૂબ જ ગમશે કે આ બહુ વ્યવસ્થિત રીતે બધું એક્સપ્લેનેશન આપ્યું છે. પછી આપણે લખશું ધ્યાનનું સ્વરૂપ કે લક્ષણ, એનું એક ટાઇટલ મોટા અક્ષરે મારી આપવાનું અને પછી આપણે એનું લખવા માંડવાનું. તો ધ્યાનનું સ્વરૂપ કે લક્ષણ સમજાવતા પહેલાં એક પેરેગ્રાફ લખવાનો જેમાં પ્રાસ્તાવિક નોર્મલ માહિતી લખવાની અને પછી બધા પોઈન્ટ્સને જે તમે લખવાના છો ધ્યાન કે સ્વરૂપની અંદર, સપોઝ કે 9 પોઈન્ટ છે તો એ 9 પોઈન્ટને આપણે લખી નાખવાના અને પછી એ પોઈન્ટ્સ એક એક પેજમાં તમારે સમજાવી આપવાના. તો તમે જુઓ અહીં મેં એક પેજમાં 2 પોઈન્ટ એક્સપ્લેન કર્યા છે, તો 1 છે 2 છે એવી રીતે. તો 9 પોઈન્ટ્સ છે એટલા માટે મેં એક પેજમાં 2 પોઈન્ટ્સ લઈને એક્સપ્લેન કર્યા છે, તમે જોઈ શકો છો. પણ જો તમારે 3-4 પોઈન્ટ્સ હોય કે 3 પોઈન્ટ હોય તો તમારે એક પેજની અંદર એક જ પોઈન્ટ એક્સપ્લેન કરવાનો, કારણ કે એટલી ડિટેલ્સ તો તમારે લખવી પડે. તો આમાં 9 પોઈન્ટ્સ હતા એટલા માટે મેં 9 એક પેજમાં 2 પોઈન્ટ એક્સપ્લેન કર્યા. તો હવે આપણે લાસ્ટ લખવાનું રહેશે ઉપસંહાર. તો તમે જોઈ શકો છો કે ઉપસંહારમાં પણ એક નાનો એવો મસ્ત રીતે પેરેગ્રાફ લખી નાખવાનો અને તમારો ક્વેશ્ચનનો આન્સર પૂરો થશે. તો એટલીસ્ટ તમારે 6-7 પેજ કમ્પલસરી ભરવાના અને આવી રીતે તમે બધા પોઈન્ટ્સ વાઇઝ લખશો એટલે તમારા 14માંથી 12-13 માર્ક તો પાક્કા જ સમજી લેવાના. તો આઈ હોપ તમે બધું ક્લિયર થઈ ગયું હશે. જો તમે લોકોને કંઈ ક્વેશ્ચન કે ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં તમે પૂછી શકો છો, ત્યાં હું આન્સર આપીશ. અને મેં કોમેન્ટ સેક્શનમાં એક કોમેન્ટ પિન કરી દીધી છે આ ક્વેશ્ચનના આન્સરની PDFની. તો તમારે કંઈ જોવું હોય કે કઈ રીતે મેં ક્વેશ્ચનનો આન્સર આપ્યો છે વાંચીને, તો મેં એને નીચે કોમેન્ટ પિન કરી દીધી છે. આઈ હોપ યુ ગાઈઝ લાઈક ધીસ વિડીયો. હેવ એ ગુડ ડે.